એપી
5 સાથે તો આવી જે હોય ને એને ઈટા 5 કહેશું શું કહેશું ઈટા 5 હવે આવનો એક બીજું આવશે આ ફેરોસિન છે આવનો બંધારણ આવશે જાઈસોલ એટલે ગુજરાતીમાં કહેવાય જેઈસ ક્ષાર જે છે બંધારણ આવું હોય પોટેશિયમ પ્લેટિનમ ક્લોરીન 3 ઈટા 2 C2H4 તમને ખબર છે C2H4 એટલે શું થાય ઈથે તો એકમાં દ્વિબંધ હોવાનો ને દ્વિબંધ વાળા જેટલા હોય ને ઈટા તરીકે ઓળખશું બે કાર્બન વાળો દ્વિબંધ છે એટલે શું કહેવાય ઈટા 2 આ પાંચ કાર્બન વાળો એટલે શું કહેવાય ઈટા 5 અને જેઈસ ક્ષાર કહેવાય ચલો વચમાં કે આવશે ભટકાશે તો આપણે ખબર પડી જશે ચલો હવે જો કયું કાર્બો ધાત્વીય સંયોજન નથી ચલો તમે સાથે નક્કી કરી કેવો જોઈએ કયું કાર્બો ધાત્વીય નથી C2H5OA વચમાં ઓક્સિજન આવી ગયો ને એટલે એને કાર્બો ધાત્વીય કહેવાય નહીં એન્ટી કેન્સર એજન્ટ તરીકે કોણ ઉપયોગી છે સિસ્પ્લેટિન તો સિસ પ્લેટિનમ ક્લોરીન કેટલા 2 એમોનિયા કેટલા તો કે 2 જવાબ જવાબ કયો આવશે ઓપ્શન બી ચલો કયું ઓલિફિનિક કાર્બન ધાત્વીય નથી જો પેલું નથી CH3 4 વખત SN કારણ શું ખબર છે એમાં બધા જો એક જ બંધ વાળા છે દ્વિબંધ વાળો કોઈ છે જ નહીં જે બાકીના જે ત્રણ છે ને એમાં એક ઉદાહરણ તો આ ફેરોસિન એક ઉદાહરણ તો જેઈસ ક્ષાર બરાબર ને ત્રીજું હતું એક પણ નહીં તમારા ઉદાહરણ લખો એટલે ચાલો વિલ્કિન્સન ઉદ્દીપક ક્યાં ઉપયોગી છે વિલ્કિન્સન કેટેલિસ્ટ ખબર છે ને વિલ્કિન્સન હાઇડ્રોજનેશન માટે વપરાય યાદ રાખજો તો શું છે બંધારણ વિલ્કિન્સન નું રોડિયમ 1 ક્લોરીન PPH3 ટ્વાઇસ ઓર એક તો ને રોગા આ યુપીસી નામ શું થાય એનો ક્લોરાઇડ નો ક્લોરાઇડ નો ટ્રીસ ટ્રીસ ડ્રાય ફિનાઇલ ફોસ્ફેટ પછી રોડિયમ રોડિયમ 1 ક્લોરીન કારણે 1 બાકી તો તટસ્થ છે ચાલો સરસ અહીંયા હાઇડ્રોજનેશન માં વપરાય ટેટ્રા ઇથાઇલ લેટ નો ઉપયોગ ક્યાં થશે આપણે આ લગભગ 16મા ચેપ્ટર માં શીખાતા ટેટ્રા ઇથાઇલ લેટ છે ને નોકિંગ ઘટાડવા માટે વપરાય અને ટેલ કેવો શું કહેવાય ટેલ ટેટ્રા ઇથાઇલ લેટ ચલો કાર્બો ધાત્વીય સંયોજન કયું છે જો પહેલામાં ઓક્સિજન વચ્ચે નડે બીજામાં સલ્ફર વચ્ચે નડે બીજામાં કાણી નો નડે ચોથામાં પાછું સલ્ફર નડે એટલે જવાબ આવશે સી ઓપ્શન કયો આવશે સી ત્યાર પછી કયું કાર્બો ધાત્વીય સંયોજન છે Di C2H5 4 વખત FeCO5 માં Fe અને C માં બંધ લક્ષણ ખાલી જગ્યા હોય જો માત્ર સિગ્મા બંધ આવશે કયું સિગ્મા કાર્બો ધાત્વિક સંયોજન કયું છે ફેરોસિન માં કાર્બન અને મેટલ એટલે કે ધાતુ છે તો કે આ છે CH2 માં કાર્બન અને ધાતુ છે તો કે આ છે ટેટ્રાઇથાઇલેટ માં એમાં પણ છે જવાબ આવશે આપેલ પદાર્થ બીજું છે NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ પણ ત્રીજું જો તમે એમાં વચમાં ઓક્સિજન આવી જાય એટલે કાર્બો ધાત્વીય કહેવાય નહીં અને આપણે કાર્બો ધાત્વીય કહીએ તો આપણને પાપ લાગે એટલે આપણે આને કાર્બો ધાત્વીય કહેતા નથી વિજ્ઞાન પ્રક્રિયા એટલે કાર્બો ધાત્વીય કહેવાય કે
કેવું પડે ચાલો જો આ થોડો અગત્યનો પ્રશ્ન છે સાંભળજો તમે આ જનરલ નોલેજ માટે યાદ રાખજો સાયનોકોબાલેમિન એટલે કે વિટામિન બી 12 માં કોબાલ્ટ આવેલો હોય જે શક્તિ વજન છે હિમોગ્લોબિન એ લોહીના લાલ કણો છે જેમાં આયર્ન આવેલો હોય એ પણ શક્તિ વજન છે ક્લોરોફિલ એ છોડના લીલા કણો છે કે જેમાં મેગ્નેશિયમ હોય છે કોણ હોય મેગ્નેશિયમ કેલ્શિયમ હોય તો અશક્તિ વજન અને છેલ્લો કાર્બોક્સી પેપ્ટિડેઝ એ ઉત્સેચકમાં ઝિંક આવેલો છે એ પણ શક્તિ વજન સારો જવાબ થયો સી ઓપ્શન એમાં કેલ્શિયમ આવતો નથી ચાલો પાઈ બંધ વાળું કાર્બો ધાત્વિક સંયોજન કે જેનો એક ઘટક કોણ છે ઇથિલ દ્વારા C2H4 માં પણ આવે જેઈસ ક્ષાર આવશે ચાલો આ એકદમ સેલો પ્રશ્ન આવ્યો K3Cr ઓક્સિલેટ 3 વખત ક્રોમિયમ નો સહગુણક કેટલો આમાં ક્રોમિયમ નો સહગુણક કેટલો 6 અને ઓક્સિડેશન આ પ્લસ 3 6 અને 3 આવશે એક ઓક્સિલેટ માઈનસ 2 ઓવર હોય એક ઓક્સિલેટ કેવો હોય માઈનસ 2 ચાલો કાર્બન મોનોક્સાઇડ ના બનેલા સંકિરણોને કાર્બોનાઇઝ કહેશો શું કહેશો કાર્બોનાઇઝ હવે તો દાખલો છે દાખલો આપણે કહે છે કે x 0.02 મોલ લ્યો અને એમાંથી છૂટું કોણ પડશે તો કે બ્રોમિન છૂટું પડે ને અને 0.02 મોલ લેવાનું એવા કેટલા લેવાના 2 લિટર તો એનો મતલબ 0.01 મોલ કેટલામાં આવી ગયો આ 2 લિટર એ તો આ 0.01 મોલ કેટલા આવી જાય 1 લિટર એ આવે પણ આમાંથી છૂટું કોણ પડશે Br માઈનસ વત્તા 0.02 મોલ CO એમોનિયા 2 Br SO4 નો 2 લિટર દ્રાવણ એટલે આપણે એને y કહી દેશું ને બધું કે હરતું છે ના x બરાબર હવે આપણે કહે છે કે આ જે વસ્તુ લીધી છે કે નહીં એમાં પણ આપણે જોવા જાવ તો 2 લિટર માંથી SO4 કેટલા છૂટા પડશે 1 એટલે 0.01 મોલ 1 લિટર માં કોણ છૂટું પડશે SO4 -2 હવે આપણે 1 લિટર x લેવાનું કીધું એટલે આપણી પાસે શું આવી ગયું 0.01 મોલ Br માઈનસ એ વત્તા Ag3 સાથે પ્રક્રિયા કરી હકીકતમાં બને કોણ HBr તો HBr બનશે કેટલો 0.01 મોલ બને હવે બીજું જો 1 લિટર કયો લેવાનો તો કે આ એટલે એમાં પણ 0.01 મોલ કોણ આવેલું હશે SO4 -2 એની પ્રક્રિયા BaCl2 સાથે કરાવવાની Ba+2 એમાંથી શું બનશે BaSO4 તો એ પણ કેટલું બને 0.01 મોલ જ બનશે બંને ઘટકો જે છે એ કેટલા બનશે 0.01 મોલ કારણ કે બંનેના આપણે એક એક લિટર લ્યો તો બંનેના મોલ કેટલા બનશે 0.01 કયું સંયોજન સિગ્મા અને પાઈ બંધ બંને ધરાવે છે કયું સંયોજન આવશે બોલો જોઈએ જેમાં સિગ્મા અને પાઈ ભઈ આવેલા હોય બી બી દિલ્હી શું કામ કેવો પ્લેટિનમ અને ક્લોરિન હોય ને એ વચ્ચે કેવો બને સિગ્મા અને ઇથિન જે છે ને ઇથિન એમાં કયું બનશે પાઈ આ જે એરોસિન છે ને બી ઓપ્શન એમાં માત્ર ને માત્ર કયા લિગેન્ડ્સ આવેલા છે પાઈ બંધ પડ તો માત્ર ને માત્ર કોણ પાઈ ડાઇસોલ્ટ માં સિગ્મા વાળા છે અને પાઈ વાળા પણ છે એટલે આપણે બંને પ્રકારમાં આવતો એટલે કેવું થશે ડાઇસ ક્ષાર થશે ચલો એનાય એમોનિયા 4 SO4 માં નિકલ ની સંયોજકતા કેટલી પ્રાથમિક સંયોજકતા કેટલી નિકલ નો ઓક્સિડેશન આંક કેટલો +2 યસ અને સહગુણક કેટલા થી મળશે 4 બરાબર એટલે 2 અને 4 જવાબ આવે ચલો એફ ના જુદા જુદા ત્રણ
આવાથી એપી નો સવર્ણાંક ગોતવાનો છે પહેલામાં જોવો જોઈએ એપી ને કેટલા તીર મળશે 6 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
તો પાણીનો હાઇડ્રોજન આનો ક્લોરીન HCl છૂટું પડી જશે અહીંયા OH આવી જશે ચલો કયું કિલેટ બનાવી શકે છે આનું બંધારણ તમને લખાવડાવી દો કે બાકી એમ BMG નામ સાંભળેલું છે BMG ગઈકાલનું કયું જય કઈ વાત કરે બીજી વાત BMG નો મતલબ થાય ડાય મિથાઇલ ગ્લાયોક્સાઇન હવે આવ્યું તું તો વાંધો નહીં CH3CCCH3 ડબલ બોન્ડ નાઇટ્રોજન OH ડબલ બોન્ડ નાઇટ્રોજન OH આવી રીતે ને નિકલ સાથે ગુલાબી રંગ આપે ત્યારે લખાયું ચાલો નેક્સ્ટ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં ક્લોરીનની વૃદ્ધિ H2O કરતાં વધારે હોવા પાછળનું કારણ ક્લોરીનની પાઈ દાતા વૃદ્ધિ છે કેવી વૃદ્ધિ છે પાઈ દાતા વૃદ્ધિ ઓક્સિજન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજનની 3.5 ક્લોરીનની 3 બરાબર ચાલો આટલું છે છઠ્ઠા ચેપ્ટરમાં તમારે આવું હતું ને નિક્ષારક પદ્ધતિ જો નિક્ષારક પદ્ધતિ ઉદાહરણ છે કારણ સીતા હતી AuCN2-1 અને ઝિંક CN4-2 નામ આવશે એક્સ નું નામ બોલો જોઈએ ડાયસાયનાઇડો ફોરેન 1 આયન અને ટેટ્રાસાયનાઇડો ઝિંકેટ 2 આયન સરસ ક્લિયર ચલો નીચેમાંથી કયું સંયોજન પ્રકાશીય સંઘટકતા ધરાવે છે પ્રકાશીય સંઘટકતા માટે કિલેટ આયન હોવો જરૂરી છે C2O4 ત્રણ વખત એટલે કિલેટ બનાવે ને તો એ હોય શકે છે કયું સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે બાહ્ય કક્ષકીય એટલે ખબર છે આપણે આ કોણ જો જો એ ફક્ત નિકલ વાળું ઉદાહરણ આપશે કયો નિકલ નિકલ જે છે એની સાથે તમે જોવો જોઈએ કે એમોનિયા કેટલા જોડાયેલા 6 એટલે એને શું કહેવાય બળબળ કે નિર્બળ ઇલેક્ટ્રોનિક ફેરગોઠવણી થાય અને હવે તમારે કેટલી કક્ષકની ખાલી કરવી પડશે તમારે કેટલી કક્ષક ખાલી કરવી પડે હે હાલો નિકલ પ્લસ 2 એટલે શું થયું 3D8 4S 0 હજો 1 2 3 4 અને 5 અહીંયા આવશે 1 અહીંયા આવશે 3 થયો હજો ડી કક્ષકમાં 8 લઈએ પણ 1 2 3 4 5 6 7 અને 8 હવે જો આપણે આમાં સંકરણ વિચારવા જઈએ ને તો કયું આવે B2SP3 અને B2SP3 માટેની બે ડી કક્ષક ખાલી કરવી પડે તો આ યુગ્મીકરણ કરવા જઈએ તો માત્ર કેટલાનું થાય એકનું થાય તો એક કક્ષક તેને મળવાની છે નહીં એટલે નિકલની અંદર પ્રબળ લિગેન્ડ્સ હોવા છતાં એ B2SP3 ની બદલે SP3 B2 પ્રકારનો સંકરણ ધરાવશે અને હવે એ વધારાના ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષકમાં દાન કરશે ઓકે દાન કરશે 4D કક્ષક બરાબર આ કઈ 3D આ 4S આ 4P અને આ 4D તો હવે અહીંથી દાન કરશે 1 અહીંયા 3 અને
तो आज ये 4D છે કે મે ઈ બહારની કક્ષક બોલે એવું કહેવાય બહારની કક્ષક એટલા માટે આને કહેવામાં આવે છે બાહ્ય કક્ષકીય સંકીર્ણ એટલે આને શું બોલાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ તો જવાબ કયો આવશે એનાઈ એમોનિયા 6 2 કે પોતાની ઘરની બી કક્ષક ખાલી હોય બરોબર છે તો એને બહાર 4D કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન મોકલવા પડે તો કયા સંયોજનમાં મહત્તમ સંઘટકો હોય છે જો કયું સંયોજન છે જેને મહત્તમ સંઘટકો બનશે સી જવાબ આવશે બી એમાં બે ક્લોરીન છે એના કારણે સી સ્ટ્રાન્સ થશે સાથે સાથે પ્રકાશીય પણ થશે એક્સ્ટ્રો લીવો પણ થશે પણ ચાર સંઘટકો બને અને બાકીના કેટલા મળે બાકીના માત્ર બે સિસ અને ટ્રાન્સ ચાલો એટલે જવાબ છે ડી 82 નંબરનો પ્રશ્ન જો આપેલું અષ્ટફલકીય સંકીર્ણ જે છે એ કયા પ્રકારની સંઘટકતા ધરાવે ભૌમિતિક સંઘટકતા ધરાવે તો કે આ ધરાવે ભૌમિતિક અને પ્રકાશીય ધરાવે તો કે ના પ્રકાશીય અને આયનીય ધરાવે તો કે ના પણ ભૌમિતિક અને આયનીય ધરાવે તો કે હા એટલે બી જવાબ છે ને એમાં અને આયનીય નથી લખણ ભૌમિતિક અને આયનીય ભૌમિતિક અને આયનીય એટલે ડી જવાબ આવશે ચલો નેક્સ્ટ પ્રકાશીય સંઘટકતા સેમાં જોવા પડે કાં તો તમને બી માં જોવા પડે કાં તો ડી માં એ અને બી એ અને સી માં તો રોજ આવે કેમ કે માં તો કોઈ ફિલેટ છે જ નહીં તો આપણે યસ સ્પેશિયલ લખાય તો ને કે સીસ માં જોવા મળે ટ્રાન્સ માં જોવા મળે નહીં એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે સીસ બંધારણ હોય CO EN2 CN2 એમાં જોવા મળે છે તો Mg + 2 ના દ્રાવણમાં ઇબીકેનું દ્રાવણ ઉમેરવામાં આવે તો કયો વિકાર ખોટું છે ચાલો આપણે ડી ઓપ્શનથી શરૂઆત કરીએ Mg EBTA -2 કિલેટ રંગવિહીન બને છે તો કે હા મેગ્નેશિયમ કે સંક્રાંતિ ધાતુ નથી મેગ્નેશિયમ સંક્રાંતિ ધાતુ હોય તો રંગીન બને એટલે પેલો જવાબ સાચો હવે સી ઓપ્શન જો કે દ્રાવણની પીએચ ઘટે EBTA હોય ને આપણે શીખાતા ને H4Y કહેવાય ઇરિડિયમ બંધારણ તમને શીખાયું હોય ને થવું હોય H4Y પાણીના પોલે શું થાય યસ ઓરેન્જ પ્લસ અને Y માઇનસ 4 આ એસિડ જ થઈ ગયું ને કાઈ દસર એસિડિક બને તો શું થાય પીએચ માં ઘટાડો કરે Mg + 2 ના 6 6 16 ના ઘટાય એમ બંધારણ જોયું હોય ને આપણે એક જ લિગેન્ડ 6 6 3 છોડી દે એટલે મતલબ કે B C અને D ત્રણે ત્રણ વાક્ય કેવા છે સાચા તો પહેલું વાક્ય કેવું હોય ખોટું ચલો કયું વિધાન ખોટું છે હવે અહીંયા છે ને નાનકડી વાત તમને કહી દઉં કે કોઈ પણ ઋણ આયન લિગેન્ડ્સ હોય ને કેવો ઋણ આયન લિગેન્ડ્સ તો P ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીય બંને સંયોજકતા સંતોષે પણ જો કોઈ પણ તટસ્થ લિગેન્ડ્સ હોય ને તટસ્થ તો એ માત્ર ધાતુ આયનની દ્વિતીય સંયોજકતા જ સંતોષે છે આવી ગયો એટલે એકવાર વાક્ય વાંચી લો પછી બધા વાક્ય તમે વાંચો કે લિગેન્ડ્સ છે એ કેવો છે ઋણ આયન હોય ને ઋણ આયન તો દ્વિતીય સંયોજકતા તો સંતોષે જ છે એટલે તો સાચું થઈ ગયું પણ પ્રાથમિક સંયોજકતા કઈ રીતે સંતોષે તો જો ઓક્સિડેશન આ થવો જોઈએ ને ઓક્સિજન આપતો તફાવત કોને આધારે સંતોષ થાય લિગેન્ડ્સ ને આધારે કોને આધારે લિગેન્ડ્સ
कच्चा हुआ है तो साइन एंड क्यों कहवाए साइन एंड रोड एंड लिगेंड्स तो पहले वाचो के लिगेंड्स और वेरीफाई की मात्र द्वितीय संयोजन का संतोष है साचो के कोटो कोटो अभी जो वाचो फेरी आयन की प्राथमिक और द्वितीय बनने संयोजन का संतोष है तो के साचो फेरस आयन की प्राथमिक और द्वितीय संयोजन का बनने संतोष है तो के साचो અને લિગેન્ડ્સ કોપર ની માત્ર દ્વિતીય સંયોજકતા સંતોષે એ પણ સાચું કેમ કે લિગેન્ડ્સ કેવો છે છેલામાં તટસ્થ છે યસ સાચું વિધાન શોધો હવાના ઓક્સિજન દ્વારા એટલે કામ કરો બી ઓપ્શન થી શરૂઆત કરો એટલે વાત મને કે સમજાવી દો સીયુ એમોનિયા ચાર વખત આયન પ્રબળ લિગેન્ડ્સ હોવાથી BSP2 સંકરણ ધરાવે સમતલીય સમચોરસ આકાર ધરાવે અને પ્રતિચુંબકીય હોય એટલે D વાક્ય કેવું થઈ ગયું ખોટું FeCN6 3 એ સ્થિર છે અને FeF6 3 એની સરખામણીએ ઓછો સ્થિર છે પણ અસ્થિર તો નથી જ બરાબર છે તો વધુ ખાજા હોય તો ઓછા ખાજા હોય પણ હાજાનો એનો મતલબ એવો નથી કે ગાંડા છે સમજી ગયા નાનો મતલબ એવો કે યાર કે એના કરતા ઓછો ડાયો છે પણ આ ગાંડો એવો નથી એટલે એ વાક્ય પણ ખોટો સમતલીય સમચોરસ સંયોજન અષ્ટફલકીય સંયોજન કરતા ઓછું સ્થિર હોય એટલે કે જેટલી આ લિમિટ્સ ની સંખ્યા વધે ને એમ સ્થિરતા વધે એટલે ત્રણે ત્રણ વાક્ય સાચા પહેલું વાક્ય હવે વાંચ્યા વગર ખોટું સોરી વાંચ્યા વગર સાચું ત્રણ ખોટા એટલે પેલું સાચું જલીય કોબાલ્ટ ક્લોરાઇડ નું દ્રાવણ કે જેમાં વધારે પ્રમાણમાં સાંદ્ર HCl ઉમેરો ને તો એ બ્લુ રંગ નું બની જાય કારણ એમાં COCl4-2 બને શું બની જાય COCl4-2 ચાલો એના પછીનો પ્રશ્ન સમજાવો એલા લખી દઉં છું તમને આવો લિગેન્ડ્સ ની પ્રબળતા NO2- ની પ્રબળતા એમોનિયા કરતા વધારે અને એમોનિયા ની પ્રબળતા H2O કરતા વધારે હવે લિગેન્ડ્સ ની પ્રબળતા વધારે હોય ને લિગેન્ડ્સ ની પ્રબળતા ચલે છે ડેલ્ટા O એટલે શું થયું ઉર્જાનો તફાવત ચાલો અને ઉર્જાનો તફાવત ચલે છે 1/3 તરંગ હવે જાતે સોલ્વ કરો તો બધી હિંટ લખી દીધી ચાલો હવે જાતે સોલ્વ કરો ભાઈ બતાવો બે પ્રકારે બને કાં તો
EG ઉપર હોય અને D2G નીચે હોય એટલે કાતો શું થાય D2G યસ આમ કે બરાબર D2 અને E G નો આવ્યો નીચે ખબર છે ને હા આ ML 6 હોય ને અષ્ટફલકીય તો આ જે છે સમમિત બંધારણ છે સમમિત બંધારણમાં જીરાડ આવે શું આવે જીરાડ શબ્દ અને આમાં આવે અનજીરાડ એટલે આ છે અસમમિત બંધારણ છે કારણ કે આ બંધારણ કોનું છે ML 4 અને ML 4 એટલે શું આવે ટેટ્રાહેડ્રલ આવે શું આવે ટેટ્રાહેડ્રલ આવી રીતે બંધારણ હોય ચાલો તો હવે આપણી પાસે આ જે બે પ્રકારની જે સંખ્યા છે એમાં સ્થાયી ઇલેક્ટ્રોન કોને કહેવાય કાં તો અર્ધપૂર્ણ હોય અને કાં તો સંપૂર્ણ કોને કહેવાય કાં તો અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ હાલો તમે જો ડી ઓપ્શનથી અંતર માની લો કે તમારી પાસે NH6 વાળું બંધારણ છે અને તમારી પાસે જે લિગેન્ડ્સ આવેલા છે એ કેવા છે પ્રબળ લિગેન્ડ્સ છે કેવા પ્રબળ તો એનો મતલબ એ થયો કે આ બે વચ્ચે છે જગ્યા કેવી થઈ જાય વધારે એટલે બધા ઇલેક્ટ્રોન નીચે જ સમાય 1 2 3 4 5 અને 6 તો આને બોલાય D2G6 EG0 આ સ્થાયી ઇલેક્ટ્રોસ્ટેટિક છે એની પછી જો D2 માં કેટલા છે 6 અને EG માં 4 આ સંપૂર્ણ તો સંપૂર્ણ હંમેશા સ્થાયી જોવાની ને ઉદાહરણ તરીકે હું તમને કહું તો D0 કરતા વધારે સ્થાયી D5 પણ D5 કરતા પણ D10 તો વધારે સ્થાયી જોવાનો ચાલો બી ઓપ્શન તો છે જ સ્થાયી હવે બી ઓપ્શન જો D2G માં કેટલા થયા 6 અને EG માં 1 એમ એટલે આ કેવી થઈ ગઈ સંપૂર્ણ અને આ કેવી થઈ ગઈ અર્ધપૂર્ણ તો આ રચના કેવી થઈ ગઈ સ્થાયી પણ પેલી જે છે ને જો આમાં 6 અને આમાં ખાલી કેટલા થયા 1 તો આ અર્ધપૂર્ણ પણ નથી એમ આ અર્ધપૂર્ણ પણ નથી એટલે જવાબ કયો આવશે પહેલો અસ્થાયી ઇલેક્ટ્રોન છે બાકી બધી કેવી છે સ્થાયી ચાલો નેક્સ્ટ બે કાર્બન હોય એટલે એને શું કહેવાય કોઓર્ડિનેશન એમાં પેલું ધનાયન તરીકે વર્તે બીજું ઋણાયન આપેલા સંકીર્ણો માટે કયા વિધાનો સાચા છે ચલો કે વિદ્યુત અવિભાજ્ય છે સાચું કે ખોટું ખોટું દરેક સંકીર્ણ આયન પરનો વિજભાર 3 છે સાચું કે ખોટું સાચું 3 જોઈ ને સંકીર્ણ વિજભારનું વહન કરશે નહીં અને બંને સંકીર્ણ આયન પર સમાન ભાર આવેલો છે તે પણ સાચું એટલે બીજો અને ચોથો સાચું થયો એટલા નું બીજો અને ચોથો ચાલ ક્રોમિયમ EM 2 વખત Cl2 Cl માં ક્લોરીન નો ઓક્સિડેશન આ કેટલો થાય +3 EN પ્રબળ લિગેન્ડ કહેવાય EN કેવું કહેવાય પ્રબળ લિગેન્ડ એટલે કઈ કક્ષક ખાલી કરાવે 3D તો 3D એની પાસે વપરાતી થઈ ગઈ અને સવર માં કેટલો છે 6 એક EN હોય ને બે EN છોડે એક EN કેટલા EN છોડે બે એટલે જવાબ આવશે +3 3D અને 6 કયો જવાબ આવશે +3 3D અને 6 ચાલો સલ્ફાઇડ આયનનો ટેસ્ટ કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો બોલો સોડિયમ નાઇટ્રો ઓક્સાઇડ કયો કહેવાય એનું બંધારણ લખું છું IUPAC નામ બનાવવો જોઈએ હા લખું છું હા આવું એનો પ્લસ છે એનો કેવું છે પ્લસ બોલો સોડિયમ પેન્ટાસાયનાઇડો આનું નામ શું ખબર છે અને પછી
ક્લોરોફિલ પણ એનો પ્લસ એટલે કે નાઇટ્રો સોનિયમ સોડિયમ એટલે ક્લોરાઇડ છે તમે સલ્ફાઇડ આયનની કસોટી કરો ને એટલે આ આપણે એટલે જાંબલી રંગ બને કેવો રંગ બને જાંબલી આ સોડિયમ એટલે ક્લોરાઇડ જાંબલી રંગ આવશે ચલો કયો સંક્રાંતિ ધાતુ સિવાયની ધાતુનો સંકિરણ છે સંકિરણ થાય આપણે સંક્રાંતિ ધાતુ ના હોય ક્લોરોફિલ એમાં કયો હોય મેગ્નેશિયમ મેગ્નેશિયમ કેવું છે ખોટું સંક્રાંતિ છે ચલો કયું વિધાન ખોટું વિધાન ગોતવાનું છે ખોટું હોય સવર્ગ સંયોજનો એટલે સંકિરણ સંયોજન સાચું સંકિરણો પાણીમાં આયનો હંમેશા મુક્ત કરે હંમેશા મુક્ત કરે નહીં એના સિવાય ફોર હોય તો ન કરે સંકિરણો દ્રાવણોમાં આયનો આપે પણ અને ન પણ આપે એના મૂળ પર આધાર છે આજે ભણાવવું વિશે નામે નથી ભણાવવું તો તમારે જો આજે નથી ભણવું આયન બીજું વાક્ય ખોટું થઈ ગયું ભાઈ કયો ડબલ ક્ષાર નથી પરંતુ સંકિરણ ક્ષાર છે ડી ચાર કેસીએમ અને એફએસીએલ ને ભેગું ના કોઈ તમે ખૂબ બની જાય બોલો બોલો આવું બની જાય કે ઓ એફએસીએલ 6 પોટેશિયમ ફેરોસાયનેટ શું કહેવાય પોટેશિયમ ફેરોસાયનેટ બોલો કે 3 હોય તો ફેરીસાયનેટ ચાલો 17 નંબર પ્રશ્ન લિગેન્ડ્સ કેવા હોય માત્ર ઋણ આયન હોય માત્ર તટસ્થ હોય ત્રણે હોય હા એ ત્રણે ત્રણે છે Na3 CO બાર નો સાચું આયોપીસી નામ શું થાય સાચું ચલો કાર્બોનેટ કેટલી વખત 12 વખત 2 ડેકા કહેવાય ડોડેકા કાર્બોનેટ મેંગેનીઝ કેટલી વાર 3 વખત ટ્રાઈ મેંગેનીઝ ઓક્સિડેશન અવસ્થા કેવી 0 4 99 નંબર નો પ્રશ્ન હવે એમાં છે ને તમે CFAC કોતા શીખતા હોવ CFAC કોતેલી ક્યાં આવડે છે ક્યાં શીખડાયો બી કક્ષકનો પ્રોટેક્શન કઈ વિભાજન કર્યો ને ચાલો તો જો એમાં CFAC કોતવાનું સૂત્ર હોય આવું સૂત્ર છે અને ક્રિસ્ટલ ફિલ સ્ટેબિલાઇઝેશન એનર્જી કહેવાય માઇનસ 0.4 ડેલ્ટા ઓ વત્તા એન પી ટુ જી આવું થાય ને અને વત્તા 0.6 ડેલ્ટા ઓ અહીંયા આપણે ગુણ્યા આવો તરફ કરવા ઇન્ટુ એન ઇજી ના ઇલેક્ટ્રોન હવે જો જોઈએ ટિટેનિયમ વાળું એમ છે એટલે Mn6 હોય ને તો બે ક્યાં જતા રહે ઇજી અને P2G ક્યાં આવે નીચે ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી પ્લસ 3 તો 3D1 4S0 લાકડી પાસે કેટલા ઇલેક્ટ્રોન 1 તો 1 ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં જાય નીચે કેમ નીચે ઓછી ઊર્જા હોય તમારે P2G માં 1 ઇલેક્ટ્રોન મૂકવાનો એટલે શું થાય માઇનસ 0.4 ડેલ્ટા ઓ ઇન્ટુ 1 વત્તા 0.6 ડેલ્ટા ઓ ઇન્ટુ 0 તો આ બધું 0 અહીંયા 1 જવાબ કેટલો આવશે હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ માઇનસ પ્લસ મતલબ માઇનસ નિશાની માત્ર એટલા માટે હોય કે ઉર્જા મુક્ત થાય છે એના માટે હકીકતમાં માઇનસ નિશાની કરવાની જરૂર હોતી નથી
केमिस्ट्री में माइनस और प्लस खाली આપણે એનો મતલબ રાખ્યો છે કે ઉર્જા લે છે કે ઉર્જા આપે છે બરાબર એમ કે આવી ગયો ચાલો જવાબ કયો આવશે 0.4 જો ડેલ્ટા ઓ કરતા પેરિંગ એનર્જી વધારે હોય અને પેરિંગ એનર્જી નું ખબર છે એવું પણ ત્યાં લખાવાયું છે જો તો ઝોપડામાં એક વખત તો પેરિંગ એટલે યુગ્મીકરણ તો યુગ્મીકરણ વધારે થાય એની કરતા ડેલ્ટા ઓ ની કિંમત કેવી છે ઓછે તો જો આવી રીતે એટલે આ બે વચ્ચેનો અંતર કેવો છે ડેલ્ટા ઓ નો ઓછો યુગ્મીકરણ કેવો છે મુશ્કેલ છે તો તમારે ચાર ઇલેક્ટ્રોન ને ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવશો 1 2 3 અને ચોથું અને d2g કહેવાય અને eg કહેવાય તો p2g માં કેટલા હોય 3 eg માં કેટલા હોય 1 ગોતો તારો જવાબ આવી પછી આય ચાલો હવે સદી પાર દીધી છે આપણ બધું છે કે કાઢે રાખું છે સદી કાઢે ઓકે ચાલો તો અહીંયા આપણે સદી આજે મેળી છે આવતી કાલે આપણે પાછા ફરીથી દવા આવશું અને આવતી કાલે બે નું જોઈશું ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ ચાલો પાછો આવો આવો